જયારે આપણે થોડું સામાયિક પ્રતિક્રમ ની વાત કરીએ, હમણાં આપણે હા આપણા દોષો જોયા, સ્થૂળ દોષો જોયા, સૂક્ષ્મ દોષો જોયા, હવે સૂક્ષ્મ સ્તર ઉપર આવેલા છે. તો ઓહો સૂક્ષ્મ સ્તર એમ કે છે કે બુદ્ધિને લખિત છે, તો એના પર થોડો પ્રકાશ પાડો. સૂક્ષ્મતર, પછી સૂક્ષ્મતમ છેલ્લું આવે કે સૂક્ષ્મતમ આવી ગયું? નહીં, તમ છેલ્લું આવશે, એ છેલ્લું. તમ છેલ્લું આવશે. એટલે આ સૂક્ષ્મતર દોષો એટલે એવા દોષો કે જે બુદ્ધિના લેવલે, ચિત્તના લેવલે એ આપણને હેરાન કર્યા કરે. ચિત્ત વારંવાર ખેંચાઈ જાય, મન વારંવાર કોઈ વિષયમાં અટવાઈ જાય સૂક્ષ્મ રીતે, તો કે એ બધું સૂક્ષ્મતર દોષો છે. આ બિલીફો જે છે ને, બધી માન્યતાઓ જેટલી બધી છે એ બધું સૂક્ષ્મતરમાં જાય. એટલે એ માન્યતાના આધારે અંદર એને બધું ગલગલિયા ઉભા થયા જ કરે. કોઈને ખાવામાં સુખ લાગતું હોય, કોઈને વિષયમાં સુખ લાગતું હોય, એ માન્યતા કરે છે એ વસ્તુ જુદી છે, પણ એને માન્યતા જે પડેલી છે એ માન્યતા એ સૂક્ષ્મતર દોષ તરીકે ખુલ્લી થાય છે. અને એ સૂક્ષ્મતર દોષ તરીકે ખુલ્લી થાય છે અને સ્થૂળ રૂપકમાં એ વ્યવહાર બને છે. તો કે આ સૂક્ષ્મતર દોષો બહુ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે એટલે સમજાય એવા છે. આપણને એની જો વિગતે જાણેલું હોય તો એ વસ્તુ સમજાય એવી છે. મને એવું લાગે છે કે બિલીફ સ્વરૂપે, માન્યતા સ્વરૂપે જે જે બધા દોષો છે એ સૂક્ષ્મતર જાય છે, અને એ એનું પ્રતિક્રમણ. એટલે જ્યાં જ્યાં ગલગલિયા ઉભા થાય, જ્યાં જ્યાં ઈચ્છાઓ ઉભી થાય, અંદર વાસનાઓ બધી જાત જાતની ખુલ્લી થાય, તો કે એ બધા સૂક્ષ્મતમ દોષો. અને સૂક્ષ્મતમ દોષોને કારણે એ જાગૃતિ આવરાય. બરાબર. કે આમાં તો આપણે બુદ્ધિનું કરેલું છે ને કે પ્રોફિટ એન્ડ લોસ બતાવે, એટલે આપણે ગમે હા, તે એ આવી જાય ને. કોન્વર્સેશનમાં છે ને જે થાય છે ત્યારે આપણે બહુ ટપકું, બહુ આપણે ઓપિનિયન તરત આપી જવાય છે ને, આમ એટલે કરવાનું, તેમ નહીં કરવાનું. ખાલી બુદ્ધિ એકલી નથી, મનના લેવલે સૂક્ષ્મ ગણું છે, ચિત્તના લેવલે છે અને માન્યતાના લેવલે છે બધું. એટલે માન્યતા બદલાય તો આખો વ્યવહાર બદલી જાય છે. એટલે બરાબર. એ બધું સૂક્ષ્મતમમાં જાય, મને એવું લાગે છે. હા, હે, બરાબર છે, બરાબર. એટલે હમણાં આપણે જોઈએ ને, રજનીની વાત કરું છું, એટલે ઘણી વાર પછી આ તરુબેન કે આમ કરવાનું, તો રજની તરીકે આમ નહીં ને આમ ને, તે બધા બુદ્ધિના ખેલ જ ને. હા, બુદ્ધિના ખેલ ખરા ને. હા, બુદ્ધિના ખેલ, દરેકનું બુદ્ધિનું સ્ટાન્ડર્ડ જુદું જુદું, એટલે એના રિવોલ્યુશનમાં ફેર પડે. એટલે એના આધારે અથડામણ ઊભી થઈ જાય. રાઈટ રાઈટ, બરોબર. એટલે આખું જે અંતસ્કરણ છે એમાં, એમાં જે માન્યતાઓ છે ને એના જે પરમાણુ છે, તો કે એ બધા સૂક્ષ્મતમ દોષમાં જાય. બરાબર, બહુ સરસ બિહારીયાનજી. હવે આપણો ટાઈમ થઈ ગયો છે, તો ત્રિમંત્ર બોલાવો. સરોજ બેન, કીર્તિ બેન, પૂજા બેન.
અનમ્યુટ કરજો અને ફોલો કરજો. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વસાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુકારો, એસો પંચન મુકારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસી, મંગલાણમ ચ સવેસી, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.